નમસ્કાર. 21 માર્ચ આજનો દિન મહિમા શ્રી પુષ્પાબેન મહેતાનો જન્મદિવસ. ગુજરાતના અનન્ય સમાજ સેવિકા પુષ્પાબેન મહેતાનો જન્મ પ્રભાસ પાટણમાં 21 માર્ચ 1905 રોજ થયો હતો. તેમને કરુણા, અભય અને સાહસિકતાના ગુણ વારસામાં મળ્યા હતા. 15 વર્ષની વયે પુષ્પાબેન સાહિત્ય લેખો લખતા થઈ ગયા. સ્નાતક થયા પછી હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયા. જમાના પ્રમાણે નાની ઉંમરે લગ્ન થયા અને 26 વર્ષની નાની ઉંમરે વૈવિધ્યનો ખાલીપો દૂર કરવા કુદરતે સહાય કરી હોય તેમ તેમનો પરિચય ક્રાંતિકારી વીરાંગણા મૃદુલાબેન સારાભાઈ સાથે થયો. સ્ત્રીઓને સહાય મળે તે માટે અમદાવાદમાં મૃદુલાબેને જ્યોતિ સંઘની સ્થાપના કરી અને તેમણે પુષ્પાબેન પર સંપૂર્ણ જવાબદારી મૂકી. ઉપરાંત અગ્રણી વિદેશી કાપડના બહિષ્કારની તેમજ દારૂની દુકાનો ઉપરના પિકેટિંગની ચળવળમાં પણ ભાગ લીધો હતો. 1942ની ચળવળ ખાતે ભૂગર્ભવાસીઓને મદદ કરી હતી. ભારત સરકારે પદ્મભૂષણનો ઇલકાબ આપીને તેમનું બહુમાન કર્યું હતું. જૂનાગઢમાં શિશુમંગલ, રાજકોટમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ અને વઢવાણમાં વિકાસ વિદ્યાલય એમ નારી ગૃહોની સ્થાપના કરી. આ બધી સંસ્થાઓમાં તેમણે મન મૂકીને કામ કર્યું. સૌરાષ્ટ્ર સરકારની રચના થતાં ઢેબરભાઈ સરકારમાં પુષ્પાબેન સ્પીકર પદે નિમાયા હતા. ઈસવીસન 1988માં ગુજરાત જેમને માટે ગૌરવ લઈ શકે એવા પુષ્પાબેન મહેતાનું દેહાવસાન થયું.